જોશના જો ભાઈ આ કોઈક નાની છોકરી મળી ગઈ ને તેને પૈસા દે છે ને બાજુમાં એકડી ટીકડે વાળા જોશના એ રૂપારી કેવી છે કા ભૂરી ભૂરી એ નામું છે પૂછ તેને માય 118 થઈ ને આજો મહેમાન આવ્યા તો અહીંયા શા બનાવ્યો એ ખાવાનું ટાણે શા નવું નારિયેળ બગીચામાં આવો નારિયેળ પાણી ના પીએ એવું તો બને ભાઈ જો આમાંથી ભાઈ નારિયેળ પાણી તાજા એટલે અમારા રામસીભાઈ એટલે કે અમારા ભૂરાભાઈ જો લાય ગાંઠિયા બનાવે ભાઈ તીખા આવી રીતે લોટના પીંડા છે બરાબર ડાયરેક્ટ ગાંઠિયા થઈ જાય પેલા તો ભાઈ કેવું લાગતું છે તમને એમ લાગતું છે ને કે એવડા એવડા ભાઈ આ જોઈને આ મુસંબી છે આ મુસંબી નથી હો ભાઈ આ લીંબુ છે ખુશ થઈ ગઈ કા આ માયાબેન ખુશ થઈ બેન હવે ઘેર વહી જાય જો એકલી નો રમતી હો હેલો એવરીવન કેમ છો મજામાં જે દ્વારકાથી જે મોગલ ફ્રેક ના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ફેમિલી લઈને મોજમાં ડાયરોન ભાઈ મોજમાં જ રહેજો બરાબર ને ભાઈ જો અત્યારે સવાર થઈ ગયું 9:30 વાગી ગયા છે આજે ઉઠવા બહુ લેટ થયું કેમ કે કાલ બહુ સ્ટેડિયમમાં રમવા ગયા હતા ને જાય ગયો હતો ને એ માટે હવે છે ને જોશના હમણાં બસ એમના ઘરેથી નીકળશે હજી મેં ફોન નથી કર્યો એ ઠીક નહીં પણ એ વાત નીકળે તો પછી આપણે એને તેડવા જવાનું છે કેમ કે બધા બ્લોગ જોઈએ છે બધાને ખબર છે મેડમ કાલ રોકાણા હતા ને ભાઈ એમના ઘરે થોડું ઘણું કામ છે કામ પર કરી લે ફટાફટ પહેલાં જોશના તેડી આવે તો પછી પાછું લીંબુડીનું રોપનું કામ કરવાનું છે ને તો કામ પર થઈ જાય અને લગભગ તો અમારા રણક્ષભાઈ રહેતા નહીં હોય બાકી જોશનાને કંડવતો હોય છે કહેતો હોય છે ઘેર જાઉં હું ઘેર જાઉં ફાઇનલી જો આપણા મેડમ આવેલા હોય છે ને નક્ષભાઈ તો કદાચ નિંદરમાં લાગે એવું લાગે મને જોઈને જો કેમ છું ભાઈ તમે કેમ આવી ગયા તમારા ઘરેથી ડ્રાઈ ગયા બધા તમારા ત્યાં મેં કીધું કે બે ત્રણ દી રોકાણ તમારે ઉપાધિ વસે મહિનો દી રોકાણ તમારે કઈ ઉપાધિ નહીં જોશના જો ભાઈ આ કોઈક નાની છોકરી મળી ગઈ ને તેને પૈસા દે છે ને બાજુમાં એકડી ટીકડી વાળા જોશના એ રૂપારી કેવી છે કા ભૂરી ભૂરી એ નામું છે પૂછ તેનું માયા નામ છે બેન તારું એકલી રખડે આમ એકલું નો રમાય બધી માં દીકરી જોશના તો એમને ભાઈ કઈક પૈસા આપે કેટલા પૈસા દેવું જોશના કઈ વધી ગયા કે હે એ અમને દીજો બે ને બાપા દીકરા બે ને આપ બિસાડી ને આપ તો આમાં રખડતો કઈ ખાઈ પી ને કા ખુશ થઈ ગઈ કા આ માયાબેન ખુશ થઈ બેન હવે ઘેર વહી જાય જો એકલી નો રમતી હો આ બધી રોડ ઉપર અમે કેવી કા છોકરાને કઈ આપણે તો ક્યાંક વહી જાય તો ગોતવા થાય આપણે ના તો કેવાય એકલી રમે જો એક આ ભાઈ આખો કાયો અને ભાઈ આપણે તો ક્યાંક જાવે તો ગોતવા થાય આપણે અમારા ક્યાંક રમવા હોય છે તો ક્યાં જો ત્યાં જો ના તો ભાઈ એકલા જો રોડ ઉપર ગમે યાર રમે ભાઈ આવી જિંદગી પણ છે યાર આપણે ઘણી વાર જોયા ને તો વિચાર આવે યાર કે ભગવાને બધાને જિંદગી આપે આપણે તો ભાઈ એ અત્યારે જેટલું આપ્યું છે ને એટલું ઘણું છે બાકી આપણે બધાના બંગલા જોઈને વિચારતા હોય કે ભગવાન આપણે કઈ આપ્યું નથી પછી દ્વારકાધીશ જેટલું આપ્યું એમાં આપણે બધા ખુશ છે હા એવા ભેગી જોતો એસી ચાલુ કરી નિરાયતે બેઠી ખેતરમાં કેટલું કામ છે હાલી જોઈશ ને મારા ભેગી હવે બધી હજી રાંધવાનું છે એવું એમ ફટાફટ તું મસ્ત મજાનો રાંધી નાય તો ફેમિલી આપણે મેં તમને કીધું ને ખેતરની અંદર ભાઈ લીંબોડીના રોપાનું ઘણું બધું કામ છે તો એ ફટાફટ પેલા કરી લઈએ એટલે પહોંચી ગયું ખેતરની અંદર જે ખેતરનું કામ કરવાનું હતું ને જે આવી રીતના છે ને ભાઈ પઠ્ઠાવારી ગયેલું ને જેમાં બધીમાં મૂળિયા જો તમને દેખાતા છે દેખાજો આ આવી રીતના બધીમાં જેટલામાં બધામાં છે ને એ પઠ્ઠાવારી ગયેલું હોય ને તેમાં મૂળિયા થઈ ગયા ને એટલે પછી ત્યાંથી એને કાતર લઈને કટ કરી લેવાનું કટર કાપી અને પછી છે ને ભાઈ ઠેલીમાં ઉતરીને માટીમાં નાખી દઈએ એટલે ડાયરેક્ટ લીંબુ હોતો સોળવું આવી જાય કેમ કે આમાં ને ભાઈ પઠ્ઠો હોય ને એટલે તમારે ડાયરેક્ટ લીંબુ આવી જાય પછી છે ને ગમે ત્યાં તમે વાઈ દો ને અત્યારે ચોમાસું જેવું ચાલે ને તો થઈ પણ ફટાફટ જાય એટલે આવા છે ને દર વર્ષે અમે કેટલા બધી પઠ્ઠાવાર લેતા હોય છે ને તમારે જે નાડીના રોપ આવે ને એના ભેગા અમે લીંબુ દઈ જાય અને ભાઈ દેશી લીંબુડી છે ને 12 મહિના લીંબુ આવે ને બહુ સારી લીંબુડી છે અઢળક લીંબુ આવતો હોય છે ઘણા ખરા લોગર જે બધા આવ્યા છે ને બધાને તો ખબર હશે કે ભાઈ લીંબુડી તમારી ફેમસ છે બાર ગામ સુધી અમારી ફેમસ છે નાડીન બગીચામાં આવો નાળિયેર પાણી ના પીએ એવું તો બને ભાઈ જો આમાંથી ભાઈ નારિયેળ પાણી તાજેતાજું પાડીને તાજેતાજું ફ્રેશ ફ્રેશ નારિયેળ પાણી પીવાની ભાઈ મજા જ કંઈક અલગ છે શરીર માટે બહુ ફાયદાકારક ચાલો હું તો એક બે ઠપ કરી લઉં તમને બધાને કેટલા કેટલા ભાવે કમેન્ટ કરી દઈશું જરાક પહોંચાડી દે તમારા બધાને ઘરે બાકી મારા ઘરે આવજો પીવા તમે તારે અનલિમિટેડ પીવો આપણો બાપાનો બગીચો જ છે તમે તારે આવી રીતે મૂળિયા થઈ ગયા હોય છે ને આ જાંબુડીનો રોપ છે તમારો ભરતભાઈ એક જ ઓલામાં કાટ કરીને કાપી નાખે ને આ બીજો ભાઈ જો હવે આવી રીતના રોપા ભાઈ બધાને બનાવવાનું એટલે અમે આવી રીતના પઠ્ઠાવાર લઈએ અને પછી આવી રીતના કાતરથી કટ કરી લીધો જાંબુડીના કટ થઈ ગયા છે મોસંબીના કરવાના છે પછી લીંબુડીના કરવાના છે ને પછી બીજોરાના કરવાના છે અમારા જે અહીંયા બધી જે થાય છે ને બધું અમે ભાઈ પઠ્ઠાવારી દઈએ છીએ એટલે જ્યારે પણ નારડી લેવા આવે ને ભેગા કોઈને જે જોતા હોય ને અમે આપી દઈએ છીએ આ મોસંબીનો જો ભાઈ આવડો બધે જોઉં તો ખરી કેવડો છોડ છે આખો આ ડાયરેક્ટ હવે છે ને ભાઈ થાવા જ માંડે કેમ કે ત્યાંથી ડાયરેક્ટ એવડો પઠ્ઠો વાયરો હોય ને એટલે એનો ગ્રોથ સારો હોય ને થાય પણ ફટાફટ એટલે આ તમને શું લાગતું હોય છે તમને એમ લાગતું હશે ને કે એવડા એવડા ભાઈ આ જોઈને આ મોસંબી છે આ મોસંબી નથી હો ભાઈ આ લીંબુ છે અને આ લીંબુ ક્યાં છે ખબર તમને
જે ભાઈ આપણે ગોદડીયા લીંબુ કહીએ ને, જે મોટા મોટા થાય છે અને શરબતમાં ઉપયોગ થાય છે ભાઈ, તો એ લીંબુ છે. એક લીંબુમાંથી રસમાંથી તો છે ને ભાઈ, કેટલો એટલે નાની પ્યાલી જીવું ને, આખી પ્યાલી ભરે એટલો આમાંથી રસ નીકળતો. આના પર પઠ્ઠા હોય ને તો અમારે ભરતભાઈ રામભાઈ એના પર પઠ્ઠા આમાંથી કાપી નાખે. આ લીંબુ તો જો યાર, એમ થાય કે મોસંબી છે. હાવ એટલે આટલું બારીક છે ભાઈ, જો કરોડિયાનું ઝારું જો, આ દેખાય નહીં. જો તમને દેખાય જો અહીંયા આ બાજુ જો, મારા મોબાઈલમાં કદાચ ભાઈ કેમેરામાં મને તો દેખાય છે, તમને દેખાય છે અહીંયા કરોડિયો છે. ફેમિલી અત્યારે હું આવી ગયો છું ભાઈ, મારા ગામની ગૌશાળા છે. દર વર્ષે અહીંયા છે ને જનતા તાવડોનું આયોજન કરે, બરાબર. અમારી કામ જેનું ગૌશાળા છે તો જો અહીંયા ગૌશાળા છે, આ બધું ગાયું બધી રાખી ગયું ભાઈ. અને હવે છે ને ભાઈ અહીંયા અત્યારે સાતમ આઠમ સુધી છે ને, હમણાં આ બધું ગાંઠિયા મૂનથાણ ટીખાકે બધું વગેરે કેટલો કેટલો ભાવ છે એ પણ હું તમને આપી દઈશ. અને મારા ગામની અંદરથી ભાઈ સાથની સહકાર બધી આપજો ને, બધા લેવા આવજો. અંદર મારા રામસિંહભાઈ મારો ફ્રેન્ડ છે ને પૂરો, એ જ અંદર રસોડાની અંદર છે. તો આપણે રામસિંહભાઈ મેરે જાય અને લાઈવ ગાંઠિયા બનાવે ને તમને બતાવું. તો ફાઇનલી અમારા રામસિંહભાઈ એટલે કે અમારા ભૂરાભાઈ જો લાય ગાંઠિયા બનાવે ભાઈ, તીખા આવી રીતે લોટના પિંડા છે બરાબર, ડાયરેક્ટ ગાંઠિયા થઈ જાય. પહેલાં તો ભાઈ કેવું બધી ડાયરેક્ટ ઝારા થઈને બધી કાઢવા પડતા, હામતા હોય ને એટલે આવા ફટાફટ આવી રીતના થઈ જાય ને, જો ફટાફટ ઘણું થઈ જાય ને. જો આટલા બધી જો અહીંયા ભરાઈ ગયેલ છે બાકી આ બેનું જો હજી બધા અહીંયા કામ લોટના બાંધે, અને બાકી જો અહીંયા બધી ડાયરેક્ટ છે ને આવી રીતના ભરાય પછી આ છોકરાઓ ડાયરેક્ટ અહીંયા સ્કેનર મારી અને પછી જો વાહે ને સ્ટોક મારી દે એટલે ડાયરેક્ટ પછી એને વેચાઈ જાય. તો ફેમિલી આ અમારા ગામનું ભાઈ જનતા તાળવાનું બેનર છે, 19 તારીખથી શરૂ થઈ ગયું છે. ને જો ભાઈ તમને બધી પ્રાઇઝ લિસ્ટ તમારે સામે લખી ગયેલી છે, મોરાન તીખાન ફાફડીન ચણન બધી તમે જોઈ લેજો, અને કોન્ટેક્ટ નંબર પણ નીચે આપેલા છે ભાઈ, તો પ્લીઝ બધા સપોર્ટ કરજો. હર્ષ ભાઈ જો અત્યારે છે ને ભાઈ એને ખીચડી ખાવાનો સમય ને, દાડમ એટલે જોશના ખીચડી ને દાડમ બે એક હારે ખબર આવે તે શું ખાય, દાડમ ખાય ખીચડી વધારે. જો આશીની નાનો હતો ને તે ભાઈ લીધી હતી, અને શું કહે જોશ ને મધુડી કે શું આપણે કહેતા હતા, સોહણી. તો આમાં દાડમ બીના બી ભરતી હતા ને ભાઈ, મજા આવે એમાં. હા દાડમ કચ્છ થયા તો એ હતા ને, તો અમારા નક્ષ ભાઈ માખીઓનો ત્રાસ બહુ થઈ ગયો ભાઈ, માખીઓ બહુ ઉડે છે ને, ઘર કરી ગયું કા એટલે તારે નહી લેવાની. આ તો જો અરે વાહ, મારી મેરે ફોલ લેવાનું જાય, બેઠી બેઠી દાણા ખાય તને હરમ ના આવી, તને એમ નું છે કે હું ભાવેશ ને ફોલ દઉં, બીમાર માણસ તું બીમાર ભાઈ રેવા દે, પતિ દેવ ને ફોલી ને ખવડાવવાનું ને આમ દેવાનું હોય એને કહી લો ભાઈ તમે ખાવ એમ, હવે ખા તારા જેવું કુન થાય, બીજું ખોલી દઉં કે એક થઈ જાય. સોને 18 થઈ ને આ જો મહેમાન આવ્યા તા, અહીંયા શા બનાવ્યો એ ખાવા ને ટાણે શા ન હોય, શા 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 કેમ મજા નથી ખાતા ને, તું માંદી છે કા, હવે ભાઈ તું રેવા દે ને, શાહ ઉપર શાહ જુએ જો જો જોતો ખરી. ચા કેવો છે તમને ખબર છે, કેવો છે ભાઈ, મસાલા વાળો ચા, એટલે જોશના મમ્મી વાસણ સાફ કરશે, મારા પપ્પા ને નક્ષ ગયા છે ભાઈ ગામમાં, કેમ કે ગૌશાળે મારા પપ્પા થોડું થોડું તો પેલા લેતા આવીએ કે લાડવા ને મેસૂર ને એવું ખાવું હોય ને તો લેતા મોનથાળ ને એ બધી ન્યા લેવા ગયા છે ગૌશાળે. અને આપણે મસ્ત મજાને પધરા એટલે ભાઈ ભંકો ચાલુ કરીને હવા ખાઈ, કેમ કે ભાઈ હમણાં ગરમી બહુ પડે, વરસાદ ને આગાહી છે, પણ વરસાદ થતો નથી. તમારો બધાને વરસાદ થયો કે નહીં જરી કેજત કરી, બાકી ભાઈ સાતના વર્ગમાં આટલું બાકી જજવાર કરી જેમાં બોલે, ફરી નવ વર્ગ સાથે મળશું ત્યાં સુધી તમારું ધ્યાન રાખો, ટાટા બાય બાય.